હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી લેવલ જીપીએસસી લેવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડેલી ક્વીઝના પાર્ટ ટેન વિશે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ આપણે ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીશું ત્યારબાદ તેના આન્સર વિશે ડિસ્કસ કરીશું જેથી કરીને તમારો સ્કોર જાણી શકાય ત્યાં શરૂ કરીએ વિડીયોને સૌપ્રથમ જે સવાલ છે એના વિશે ડિસ્કસ કરીએ તો અતિ જે થ્રીડી પ્રિન્ટર છે એની મદદથી ફેસ શિલ્ડ માસ છે એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું છે તો આ સંસ્થાનું નામ તમારે એમને કહેવાનું છે કે જેણે થ્રીડી પ્રિન્ટિંગની મદદથી ફેસ સિલ્ક માસ્ક છે બનાવ્યું છે એ સંસ્થાનું નામ તમારે એમને જણાવવાનું છે ત્યારબાદ બીજા સવાલ વિશે ડિસ્કસ કરીએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નવા સચિવ તરીકે અહીંયા કોની નિમણૂક કરવામાં આવી છે કે જેઓ હાલમાં રાષ્ટ્રપતિના નવા સચિવ તરીકે નિયુક્ત થયેલા છે તે વ્યક્તિનું નામ તમારે એમને જણાવવાનું છે ત્યારબાદ ત્રીજા સવાલ વિશે વાત કરીએ તો વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડેની ઉજવણી યુનાઇટેડ નેશન્સ દ્વારા ક્યારે કરવામાં આવે છે ત્યારબાદના સવાલ વિશે વાત કરીએ તો બીએમડબલ્યુ નામની જે કારની કંપની છે એના ઇન્ડિયામાં જે સીઓ છે એમનું નિધન થઈ ગયું છે તો એ વ્યક્તિનું નામ જણાવવાનું છે કે બીએમડબલ્યુના ઇન્ડિયાના જે સી ઓ હતા તેમનું હાલમાં નિધન થયું છે તો એ કોણ હતા ત્યારબાદ વાત કરીએ તો કયા રાજ્યની જે સરકાર છે એના દ્વારા જે બીમાર લોકો છે એને નિઃશુલ્ક ઓનલાઈન તબીબી પરામર્શ મળી રહે એ માટે ઈ સંજીવની ઓપીડી શરૂ કરવામાં આવી છે એટલે કે કોરોના વાયરસ સિવાય પણ બીમારી ઘણા બધા લોકોને હોય છે પરંતુ લોકડાઉનના કારણે તેઓ હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી તેથી તેમના ઘર સુધી ઘરઆંગણે તબીબી સુવિધા મળી રહે એ માટે કયા રાજ્યની સરકાર દ્વારા ઈ સંજીવની ઓપીડી છે એ શરૂ કરવામાં આવી છે અહીંયા તમને પ્રદેશ ઉપરથી આઈડિયા આવી શકે કે અહીંયા મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ કે પછી અરુણાચલ પ્રદેશની વાત થતી હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો કઈ સંસ્થાની અહીંયા વાત કરવામાં આવી છે કે જેના દ્વારા અરુણાચલ પ્રદેશના જે સુબનશીરી નામનો એક જિલ્લો છે ત્યાં સુબનશેરી નામની એક નદી પણ વહે છે એની ઉપર ચારસો ને ત્રીસ ફૂટ લાંબો એક દાપો રીજો નામનો એક બ્રિજ છે એ બનાવી દેવામાં આવેલો છે આ ક્વેશ્ચન વિશે તમારે જો વધારાની માહિતી જોતી હોય તો આપણા જીપીએસસીની એક સિરીઝ શરૂ કરી છે ઓનલી ફોર જીપીએસસી એના પાર્ટ પ્રથમ તે આ ક્વેશ્ચન વિશે મેં વધારે પડતી ડિસ્કશન કરેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો હાલમાં કયા રાજ્ય દ્વારા જીઓટેક કોમ્યુનિટી કિચન છે એ બનાવવા માટે ગૂગલ સાથે એ રાજ્યએ એમઓયુ કરી લીધા છે શેની માટે તો કે જીઓટેક કોમ્યુનિટી કિચન બનાવશે આ રાજ્ય ગૂગલની સહાયતાથી ત્યારબાદ વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મદદ નામની એક હેલ્પલાઇન છે એ શરૂ કરી છે આ કયા રાજ્ય સરકારે શરૂ કરવામાં આવી છે કોવિડ નાઇન્ટીન મદદ નામની હેલ્પલાઇન કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઈ છે ત્યારબાદના સવાલ વિશે ડિસ્કસ કરીએ તો આપણી જે ગુજરાત રાજ્ય સરકારની એક યોજના છે સુજલામ સુફલામ જળ યોજના એ અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી આ કેટલામાં તબક્કાનો શુભારંભ કરવામાં આવશે વીસ એપ્રિલથી લઈને દસ જૂન સુધી એટલે કે વીસ એપ્રિલથી લઈને દસ જૂન સુધી સુજલામ સુફલામ જળ અભિયાનનો કેટલામો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ વાત કરીએ તો પૃથ્વી દિવસની ઉજવણી છે એ ક્યારે કરવામાં આવે છે એ તમારે મને જણાવવાનું છે આપને જો ખ્યાલ હોય તો એની થીમ પણ તમે મને અહીંયા જણાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં કઈ આઈઆઈટી અહીંયા તમારે એક આઈઆઈટીનું નામ મને કહેવાનું છે કે એ કઈ આઈઆઈટી છે જેણે હાઈ સ્પીડ મેગ્નેટિક રેમ છે એ વિકસાવી છે રેમનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હશે રેન્ડમ એક્સેસ મેમરી થાય છે તો એ કઈ આઈઆઈટી દ્વારા મેગ્નેટિક રેમ છે એનો વિકાસ કરવામાં આવેલો છે ત્યારબાદ આગળ જોઈએ તો કોરોના વાયરસને કારણે એક પ્રોગ્રામ છે એક ઉત્સવ છે ત્રિશુરપુરમ ઉત્સવ એ રદ કરવામાં આવેલો છે તો આ ત્રિશુરપુરમ ઉત્સવ છે એ કયા રાજ્યમાં એનું આયોજન કરવામાં આવે છે એ તમારે અહીંયા મને જણાવવાનું છે હવે આપણે મિત્રો એના આન્સરો છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ તો સૌ જોઈએ તો અતિ આધુનિક જે થ્રીડી પ્રિન્ટર છે એની મદદથી ફેસ શિલ્ડ માસ્ક બનાવનાર સંસ્થા છે એનું નામ તમારે અહીંયા યાદ રાખવાનું છે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા અતિ આધુનિક થ્રીડી પ્રિન્ટરની મદદથી ફેસ શિલ્ડ માસ્ક છે એ બનાવવામાં આવેલું છે ત્યારબાદ બીજા સવાલ વિશે જો આપણે ડિસ્કસ કરીએ તો રાષ્ટ્રપતિ જે આપણા છે રામનાથ કોવિંદ એના નવા સચિવ તરીકે અહીંયા નિયુક્ત થાય છે કપિલ દેવ ત્રિપાઠી તમે ક્રિકેટર જે છે કપિલ દેવ એના નામ પરથી પણ આનું નામ યાદ રાખી શકો છો કપિલ દેવ ત્રિપાઠી છે એમની નિયુક્તિ રામનાથ કોવિંદના નવા સચિવ તરીકે કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે સસ્ટેનેબલ ગોલ્સ છે એને એચિવ કરવા માટે વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન આઈડિયાને એપ્રૂવ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ દિવસ છે એ એકવીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે એકવીસ એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી થાય છે જ્યારે ઇન્ડિયામાં એકવીસ એપ્રિલના રોજ આપણે સિવિલ સર્વન્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવીએ છીએ અને સિવિલ સર્વન્ટની વાત થાય તો આમાં આઈએએસ ત્યારબાદ આઈપીએસ અને આઈએફએસનો સમાવેશ થાય છે આઈએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈપીએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસ એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનો સમાવેશ થતો હોય છે આ જે સિવિલ સર્વિસ ડેની ઉજવણી છે એ વર્ષ 2006 થી છથી શરૂ કરવામાં આવી હતી અને ઇન્ડિયન સિવિલ સર્વિસના જે પિતામહ તરીકે ડૉક્ટર સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો બીએમડબ્લ્યુ ઇન્ડિયાના જે સીઈઓ છે એમનું હાલમાં નિધન થયું છે તો એ વ્યક્તિનું નામ તમારે અહીંયા યાદ રાખવાનું છે રુદ્ર તેજ સિંહ રુદ્રતેજ સિંહ છે એ બીએમડબ્લ્યુ ઇન્ડિયામાં સીઓ રહેલા છે જેમનું હાલમાં નિધન થયું છે ત્યારબાદ વાત કરીએ તો કયા રાજ્યની સરકાર દ્વારા હાલમાં બીમાર લોકોને નિશુલ્ક ઓનલાઈન તબીબી પરામર્શ મળી રહે એ માટે ઇ સંજીવની ઓપીડી શરૂ કરવામાં આવી છે તો એ સંજીવની ઓપીડી નામની જે પહેલ છે એ અહીંયા હિમાચલ પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલી છે તો અહીંયા સાચો જવાબ આવે છે એ છે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ઈ સંજીવની ઓપીડી સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે જે એક ઓનલાઈન તબીબી સુવિધા છે એટલે કે અત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરે જઈને લોકોને તબીબી સહાયતા છે એ પૂરી પાડવા માટે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ઈ સંજીવની ઓપીડી સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા સંસ્થાનું નામ તમારે મને જણાવવાનું હતું કે જેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં જે સુબનશ્રી નામનો એક જિલ્લો આવેલો છે ત્યાં સુબનશીરી નદી પણ વહે છે સુબનશીરી નદીની વાત કરીએ તો તે બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી છે સુબનશીરી નદી છે એ તિબેટમાંથી નીકળે છે ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ આસામમાં જઈને એ બ્રહ્મપુત્રા નદીને મળી જાય છે તેના ઉપર ત્રણસો ને સોરી ચારસો ને ત્રીસ ફૂટ લાંબો એક દાપો બ્રિજ છે એ બનાવવામાં આવેલું છે આ બ્રિજનું બાંધકામ છે એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કે જમે જેને બ્રો તરીકે પણ ઓળખો છો તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવેલું છે બ્રોની વાત કરીએ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તો એ ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે કે જે આ જે આવા બોર્ડર એરિયા હોય છે ત્યાં કન્સ્ટ્રક્શનનું કાર્ય છે એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે એ કરતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કઈ સરકાર દ્વારા જીઓટેક કોમ્યુનિટી કિચન બનાવવા માટે ગૂગલ સાથે એણે એમઓયુ કર્યા તો અહીંયા જે સરકારનું નામ તમારે યાદ રાખવાનું છે એટલે કે કયા રાજ્ય દ્વારા તો અહીંયા જે જવાબ આવે છે એ છે ઉત્તર પ્રદેશ રાજ્ય તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જીઓટેક કોમ્યુનિટી કિચન બનાવવામાં આવી રહ્યા છે અને એના માટે એણે ગૂગલની સહાયતા લીધી છે એટલે કે ગૂગલ સાથે એમઓયુ કરેલા છે ત્યારબાદ વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મદદ નામની એક હેલ્પલાઇન છે એ શરૂ કરવામાં આવી છે તો આ કઈ સરકાર દ્વારા તો અહીંયા જે સાચો જવાબ છે એ છે આપણી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા અહીંયા કોવિડ નાઇન્ટીન મદદ હેલ્પલાઇન સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે આપને જાણીને આશ્ચર્ય થશે કે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના વાયરસના સૌથી વધુ કેસો પણ મહારાષ્ટ્રની અંતર્ગત છે જ્યારે આપણું ગુજરાત છે એ અત્યારે હાલ બીજા નંબરે આવી ગયું છે ત્યારબાદ વાત કરીએ તો સુજલામ સુફલામ જળ અભિયાન જે છે બરાબર છે એને રાજ્યવ્યાપી બનાવવા માટે આ કેટલામો એનો તબક્કો છે જેનું આયોજન વીસ એપ્રિલથી દસ જૂન બે હજાર વીસ દરમિયાન થવાનું છે આ જે તબક્કો છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે ત્રીજો તબક્કોનું શરૂઆત થઈ ગઈ છે બરાબર છે સુધલામ સુફલામ જળ અભિયાનનો આ ત્રીજો તબક્કો છે ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી દિવસ પૃથ્વી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો અહીંયા યાદ રાખીશું બાવીસમી એપ્રિલ બાવીસમી એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતેની બે હજાર વીસની એની થીમ હતી ક્લાઇમેટ એક્શન ક્લાયમેટ એક્શન ત્યારબાદ આગળ જોઈએ તો હાલમાં હાઈ સ્પીડ મેગ્નેટિક રેમ છે રેન્ડમ એક્સેસ મેમરી એ કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે એટલે કે કઈ આઈઆઈટી આવશે અહીંયા તો અહીંયા તમારે આઈઆઈટીનું નામ યાદ રાખવાનું છે એ છે આઈઆઈટી મંડી આઈઆઈટી મંડી છે એ હિમાચલ પ્રદેશની એક આઈઆઈટીનું નામ છે એના દ્વારા હાલમાં હાઈ સ્પીડ મેગ્નેટિક રેમ છે એનો વિકાસ કરવામાં આવેલો છે રેમનું અહીંયા ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું ફોર્મ છે રીડ ઓનલી મેમરી ત્યારબાદ જોઈએ તો કોરોના વાયરસને કારણે એક અહીંયા ઉત્સવ યોજાય છે ત્રિ ત્રિશુરપુરમ ઉત્સવ એ પ્રથમવાર રદ કરવામાં આવેલો છે તો આ ઉત્સવ છે એ કયા રાજ્યનો છે તમારે અહીંયા મને કહેવાનું છે તો અહીંયા સાચો જવાબ આવે છે એ કે છે કેરળ રાજ્યનો એક ઉત્સવ છે ત્રિશુરપુરમ ઉત્સવ જેને હાલ રદ કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા સુધીના હતા આપના ક્વેશ્ચન ફરી મળીશું નેક્સ્ટ ક્વિઝમાં ક્વિઝ નંબર ટ્વેલ્વમાં થેન્ક યુ